હેલો એવરીવન, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી જોડે શેર કરીશ નાગપુરની એક ફેમસ સબ્જીની રેસીપી. રોજ જે આપણને થતું હોય છે કે આજે જમવામાં કઈ સબ્જી કે કયું શાક બનાવવું, તો ત્યારે ઝટપટ બનાવી શકાય તેવી એક ટેસ્ટી સબ્જી છે. તો આ વિડીયો જોઈ અને તમે આજે જ ઘરે ટ્રાય કરજો. અને આવી નવી નવી રેસીપીઓ સૌથી પહેલાં જોવા માટે આ વિડીયોની નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો, જે કરવું બિલકુલ ફ્રીમાં છે. તો ચલો હવે આપણે સબ્જી બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે મેં અહીંયા 2 નંગ જેટલી ડુંગળી લીધેલી છે, જેને આપણે આ રીતે રેન્ડમલી કટ કરી લઈશું. ત્યારબાદ આ રીતે મિક્સરના જારમાં એડ કરી અને આપણે તેને સરસ રીતે ક્રશ કરી લેવાની છે. ડુંગળી સરસ રીતે ક્રશ થઈ જાય ત્યારબાદ આ રીતે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. ત્યારબાદ આપણે અહીંયા 1 કપ જેટલા શિંગદાણા લેવાના છે. શિંગદાણાથી આ સબ્જીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. ત્યારબાદ આ રીતે તેને પલાળી અને તેની છાલને આપણે અલગ કરી લઈશું. ત્યારબાદ તેને પણ આપણે સેમ મિક્સરના જારમાં એડ કરી અને ક્રશ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો મેં અહીંયા શિંગદાણાને પણ ક્રશ કરી અને તૈયાર કરી લીધા છે. તો આપણે તેને પણ આ રીતે એક બાઉલમાં કાઢી લઈશું. આ સબ્જી બનાવવામાં આપણે બધી જ વ્હાઈટ વસ્તુઓનો જ ઉપયોગ કરીશું. ત્યારબાદ આ રીતે પનીર લઈ અને આપણે તેને પણ કટ કરી લઈશું. ત્યારબાદ તમે જોઈ શકો છો પનીર તૈયાર થઈ ગયું છે અને અહીં આપણું તેલ પણ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો આપણે પનીરને એકદમ સરસ રીતે ફ્રાય કરી લેવાનું છે. તેને એકદમ કમ્પ્લીટલી ફ્રાય નથી કરવાનું. આ રીતે તમે જોઈ શકો છો તેનો લાઇટ બ્રાઉન જેવો કલર આવે ત્યાં સુધી તેને ફ્રાય કરીશું અને ત્યારબાદ આ રીતે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. તો હવે સબ્જી બનાવવા માટે મેં અહીંયા 2-3 ચમચી જેટલું તેલ ગરમ કર્યું છે. તેમાં 1/2 ચમચી જેટલું જીરું, 1 તમાલપત્રનું પાન અને 2 લાલ સૂકા મરચાં એડ કરીશું. ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું ક્રશ કરેલું આદું અને 1 ચમચી જેટલું ક્રશ કરેલું આપણે લસણ એડ કરીશું. તમારે જેટલું પણ સ્પાઇસી કરવું હોય એટલું વધારે લસણ એડ કરી શકો છો, કારણ કે આપણે તેમાં લાલ મરચું પાવડર બિલકુલ એડ નહીં કરીએ. ત્યારબાદ તેમાં ક્રશ કરેલી ડુંગળી અને ક્રશ કરેલા શિંગદાણા એડ કરીશું અને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી અને કૂક થવા દેવાનું છે. ત્યારબાદ ગ્રેવીને વધારે ક્રીમી બનાવવા માટે આપણે તેમાં 1 મોટી ચમચી જેટલી મલાઈ એડ કરીશું. તમે ફ્રેશ ક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો. મલાઈને હવે ગ્રેવી જોડે સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ. બધું સરસ રીતે કૂક થઈ જાય ત્યારબાદ આપણે લાસ્ટમાં તેમાં 2 મોટી ચમચી જેટલું દહીં એડ કરીશું. દહીં એડ કરવાથી આ શાકનો ટેસ્ટ એકદમ સરસ એવો આવશે. દહીં સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં 1/2 ચમચી જેટલું નમક અને 1 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું. આપણે મસાલાઓ પણ ફક્ત જે વ્હાઈટ કલરના હોય તેનો જ ઉપયોગ કરી રહ્યા છીએ. બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણી ગ્રેવી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. આ સમયે હવે આપણે તેમાં જે ફ્રાય કરેલા પનીર છે તે એડ કરીશું અને તેને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ. તો તમે જોઈ શકો છો નાગપુરની ફેમસ એવી વ્હાઈટ ગ્રેવીવાળી સબ્જી બની અને તૈયાર થઈ ગઈ છે. ઉપરથી આપણે થોડા તેમાં કાજુ એડ કરીશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈએ. તો આ રીતેની સબ્જી તમે ક્યારેય ટ્રાય ના કરી હોય તો આ વિડીયો જોઈ અને ઘરે જરૂરથી કરજો. ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. અને આ રેસીપી તમને સારી લાગી હોય તો પ્લીઝ તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર